મિસ્ટર બેર કેવું બોલે? કેવું બોલે બેર? પછી કેટ? કુકુ બેર? કાઉ? ક્રો? ડોગ? બક? એલિફન્ટ? એલિફન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? પછી ગૂસ કેવું બોલે? જે ઉંમરે બાળક ચાલતા અને બોલતા માંડ શીખતું હોય તે સમયે જો વર્લ્ડ રેકોર્ડ બની જાય તો તે વાત આશ્ચર્યચકિત કરી દે તેવી વાત છે. આવી જ એક આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સુરતના પીપલોદ વિસ્તારમાં બનવા પામી છે. 15 મહિનાની મનશ્રી રાવલે વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહત્વનું છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે અને તેમાં પણ જો તે ચાલતું થઈ જાય તો તેને એક જગ્યાએ બેસાડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ હોય છે. ત્યારે મનશ્રી સાથે પણ કંઈક આવું જ છે. જો કે માતા પિતા અને દાદીની મહેનત રંગ લાવી. માતા મનશ્રીને પ્રાણીઓના ફોટા બતાવતા, માતા પ્રાણીઓના નામ કહેતી, ત્યારબાદ મનશ્રી તે પક્ષી કે પ્રાણીના અવાજ કરીને મિમિક્રી કરતી હતી. મારું નામ જાનકી રાવલ છે. મારી દીકરી મનશ્રી રાવલ એને વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે અત્યારે, જે 15 મહિનાની ઉંમરે એણે 87 સેકન્ડમાં 20 એનિમલના સાઉન્ડ્સ મિમિક કર્યા છે. તો આ એની સિદ્ધિ છે. એ નાની હતી એટલે હજુ તો જોકે નાની જ છે, પણ 9 થી 10 મહિના અરાઉન્ડ જ્યારે એની એજ હતી ત્યારે એને ધીમે ધીમે અમે એને શીખવાડતા હતા એનિમલ્સ અને એના કેવા સાઉન્ડ હોય, તો એણે સામેથી અમને રિસ્પોન્ડ આપવાનું સ્ટાર્ટ કર્યું 9-10 મહિના અરાઉન્ડ. અને પછી ધીરે ધીરે અમને લાગ્યું કે એને ઇન્ટરેસ્ટ છે, તો અમે એને વધારે ને વધારે સાઉન્ડ શીખવાડતા ગયા અને ધીમે ધીમે એ કેચઅપ પણ સારું કરપડ માટે અમે અપ્લાય જ કર્યું હતું વેબસાઇટ પર ઓનલાઈન. પછી એમની જે રૂલ્સ રેગ્યુલેશન એમની ગાઈડલાઇન્સ આવે એ પ્રમાણે પછી અમારે વિડીયો રેકોર્ડ કરવાનો હોય અને અમુક સેકન્ડમાં એ વસ્તુ અમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો હોય તો જ એ રેકોર્ડ બને એવું હતું. પછી અમે 20 એનિમલ્સ, એકચ્યુઅલી એ અરાઉન્ડ 25-26 કરતી હતી, પણ જ્યારે ઇન્ટરનેશનલી અમે અપ્લાય કર્યું તો જ્યારે ત્યાં આપણે જે નેટિવ લેંગ્વેજમાં શીખવાડ્યા હતા એના નહીં ત્યાંથી અપ્રૂવ થયા. એઝ એક્ઝામ્પલ આપણે કહીએ મંકી બોલે તો હુપ હુપ કહીએ, પણ એ બધા એકચ્યુઅલી દેટ ઇઝ નોટ ધ સાઉન્ડ ઓફ મંકી, તો એનો અપ્રૂવ નહીં થયા. તો જે 20 એક્ઝેક્ટ એનિમલ સાઉન્ડ છે ત્યાંથી એ અપ્રૂવ થયા અને એનો એને રેકોર્ડ. તો એવું છે, અમારા ઘરની આજુબાજુ ઘણા બધા બર્ડ્સ આવે છે અમારી સોસાયટીમાં પણ, તો સવારે રોજ એના દાદી સાથે એ જેવી ઉઠે એટલે બહાર બાલ્કનીમાં જાય અને એના દાદી એને બધા બર્ડ્સ બતાવે, દરેક બર્ડ કેવું બોલે એને કહેતા, બસ આપણે રમાડીએ તો કેવી રીતે બાળકને કહીએ એવી રીતે કહેતા, અને ધીમે ધીમે સમહાવ એને રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે જ્યારે એ ક્રોને જોવે તો એને ક્રો એવું બોલતા નહીં આપણે, પણ એ ક્રોનો સાઉન્ડ કરીને કહે કે ઓકે એને ક્રો દેખાયો, તો એ કા કા કરે, એટલે અમને આઈડિયા આવી કે દરેક એનિમલને એના સાઉન્ડથી ઓળખે છે. ત્યારે 87 સેકન્ડમાં તેણે 20 પ્રાણી પક્ષીઓની મિમિક્રી કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 15 મહિનાની મનશ્રીને જોઈને કોઈને વિશ્વાસ થશે નહીં કે તેને વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે આ અંગે માતા જાનકી રાવલ જણાવે છે કે મનશ્રી જ્યારે 9-10 મહિનાની હતી ત્યારથી પ્રાણીઓના અવાજ કાઢતી હતી. ત્યારે અમને ખબર પડી કે તે પશુ પક્ષીઓના નામ ભલે ન લઈ શકે પરંતુ તે અવાજથી દરેકને ઓળખે છે. અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે. મનશ્રીના દાદી તેને રમાડતા રમાડતા શીખવાડતા હતા અને ધીરે ધીરે તે પક્ષી કે પ્રાણીના નામને બદલે અવાજ કાઢીને જણાવતી કે તેને શું દેખાય છે. ત્યારે અમને ખબર પડી કે એ દરેક પ્રાણીઓને તેમના અવાજ થકી ઓળખે છે. અહીં મહત્વનું છે કે મનશ્રીના માતા અને દાદી બંને શિક્ષક છે. આથી બાળકીમાં ગુણ ઉતરવા સ્વાભાવિક છે, પરંતુ આટલી નાની ઉંમરમાં આટલી સમજણ લોકોને આશ્ચર્ય પમાડી રહી છે.